મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદ ખાતે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને ક્લેરિસ ગ્રુપના ઉપક્રમે યોજાયેલી T20 સ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટને ખુલ્લી મૂકી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યના યુવાનોમાં રમતગમત પ્રત્યે રસ રૂચિ વધે અને તેની સાથે રમતનું કૌશલ્ય બહાર આવે, તેમજ રાજ્યના યુવાનો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં ખેલ મહાકુંભના પગલે છેલ્લા 3 વર્ષમાં ગુજરાતે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે 380 ગોલ્ડ, 208 સિલ્વર અને બ્રોન્ઝ મળી કુલ 700 જેટલા મેડલ્સ મેળવ્યા છે. તે જ પુરવાર કરે છે કે ખેલ મહાકુંભના પગલે ગુજરાતની રમત પ્રતિભા બહાર આવી છે. ખેલ મહાકુંભ કરવાને કારણે છેલ્લા 3 વર્ષમાં લગભગ 700 જેટલા મેડલો ઇન્ટરનેશનલ કક્ષાની રમતોમાં ગુજરાતે પ્રાપ્ત કર્યા છે. 380 માત્ર ગોલ્ડ મેડલ આપણા ખેલાડીઓ લઈને આવ્યા છે, 208 સિલ્વર મેડલ અને બાકીના બ્રોન્ઝ મેડલ લઈને આપણે રમત ગમત ક્ષેત્રે પણ વિકાસમાં આગળ વધ્યા છીએ. જ્યારે આ ફૂટબોલ ટુર્નામેન્ટ દ્વારા ફૂટબોલ ક્ષેત્રમાં પણ, ફૂટબોલની રમતમાં પણ આપણે આગળ વધીશું એવી મને પૂર્ણ શ્રદ્ધા છે.